सूरत डभोली खाते मालधारी एकता समिति सूरत शहर द्वारा धरना पर बेसीने सूरत महानगरपालिकानो विरोध करी सरकार श्री पासे मांगणी કરવામાં આવી હતી। વધુમાં માલધારી સમાજના આગેવાનો દિનેશ રબારી અને શૈલેશ મેલ કામરેજમાં ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા યુવા મંત્રી પરથી આજે વહેલી સવારે તેના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું છે, કારણ કે પક્ષ પછી પેલા મારો માલધારી સમાજ તેવું કહેવામાં આવ્યું હતું। ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે મનપા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। માલધારીઓ મનપા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે। મનપા રખડતા ઢોર જરૂર પકડે માં અમને વાંધો નથી, પરંતુ મનપા બર્બરતાપૂર્વક તબેલાઓમાંથી બાંધેલા ઢોર પકડી તબેલાઓ પર બુલડોઝર ફેરવી રહ્યું છે, તેની સામે સુરત માલધારીઓમાં ખૂબ મોટી સંખ્યામાં વિરોધ જોવા મળ્યો હતો અને પોતાની માલિકીના તબેલાઓને માંગણી સાથે ખૂબ સુરત શહેરના તમામ માલધારી સમાજના આગેવાનો ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જયરામ દેસાઈ છે વિસનગર। અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જે જે કતારગામ વિસ્તારમાં અને આજુબાજુના જે સુરત શહેરના જે તબેલાઓ માટે જે સુરત કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે, એનો અમે માલધારી સમાજ, સમગ્ર ગુજરાત માલધારી સમાજ સખત વિરોધમાં કરી છે। છેલ્લા 5 વર્ષથી માલધારી સમાજ વિરુદ્ધમાં સૌ પ્રથમ અમારા ગૌચરો વેચી નાખ્યા, પછી અમારા LRD યુવાનોને આ લોકોએ અન્યાય કર્યો, એના પછી આ લોકોએ હવે કોર્પોરેશનમાં જે કાર્યવાહી કરે છે એ તદ્દન કાયદા વિરુદ્ધમાં છે। જો કોર્પોરેશનને કાર્યવાહી કરવી હોય તો 5000 ગેરકાયદેસર બાંધકામો છે એનું લિસ્ટ મારી પાસે ઓનલાઈન RTIમાં છે। જો હિંમત હોય તો માનનીય સરકારશ્રીએ ત્યાં શરૂઆત કરવી જોઈએ અને એમાં અમારું આવતો છે, અને અમે જો ગેરકાયદેસર તબેલા છે અમારી સ્વેચ્છાએ અમે લઈ લઈશું, અમનો કોઈ વિરોધ નહીં। મુદ્દો સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન છે, હજી પરિપત્ર પણ કોર્પોરેશનમાં આવ્યો નહીં, એ દ્વારા આ લોકો સુપ્રીમ કોર્ટના દબાણમાં અને કહેવાતા આ લોકોના જે બિલ્ડરોના કહેવાતા જે આજુબાજુમાં નડતા હોવાથી અમારા નિર્દોષ માલધારીઓની રોજીરોટી છીનવી અને ગેરકાયદેસર અમારી માનબેન દીકરીઓને આ લોકોએ બહોળે પકડી પકડી અને અને માલધારીઓમાં સખત વિરોધ કરીએ છીએ। એથી સરકારશ્રીને અમે ચીમકી આપવા માગીએ છીએ કે શું તમારે અમારા માલધારીઓની જરૂર છે કે નહીં। અમારા રઘુભાઈ રબારી અને જેઠાભાઈ રબારીએ છેક વિધાનસભામાં મુદ્દો ઉઠાવેલો છે અને એ જે માલધારીઓ જો કાયદો હતો, જે લાયસન્સ કાયદો હતો, એનો પણ હજી સુધી રાજ્યપાલ સુધીને આ લોકોએ આવેદન હજી સુધી રાજ્યપાલ સુધી પણ એ કાયદો પહોંચ્યો નહીં। એટલે સરકારશ્રીને અને છેક પ્રધાનમંત્રીશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે જો દિલ્હીમાં બેઠા હો તો એક તો ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની હિંમત તમે દાખવો, અને આ નિર્દોષ જે પશુઓના છે અને માલધારીઓ જે નિર્દોષ જે પોતાની રોજીરોટી મેળવે છે એમને તમે આ ન્યાય આપો, અને અમને કેપિટલ ઝોન એશિયાની સૌથી મોટી કોટામાં રાજસ્થાન કોંગ્રેસ સરકારે બનાવેલી છે એવી એક માલધારી વસાહતો ઊભી કરો અને તમે પ્રેરણા લો એવી અપીલ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।